वडगाम तालुकाना गामो हाल पाणीनी मुश्केलीनो सामनो करी रह्या छे। त्यारे आ वडगामना कर्मावतर तळाव आवेलुं छे ने तेमां समग्र विगत आ तळावमां पाणी भरवानी मांग साथे 125 गामना खेडूतो आजे ભેગા થયા હતા અને તેમના દ્વારા તમામ ગામોમાંથી પાણી લાવીને પ્રથમ જળ થકી જે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તળાવ ભરવાની માંગ કરીને પાછી કરવામાં આવી હતી। જો સરકાર તેમની માંગોને ધ્યાને નહીં લે તો તેઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી બધા ખેડૂતોને ભાઈ બહેનો બધા હરેકની અંદર આવી ગયા છે। આ બધાને અમારે માત્ર ને માત્ર પાણીની જ જરૂર અને અમારી એક જ બધાને માંગણી કે ગમે તે ભોગી ગમે તે રીતે પણ અમારા આ કર્માવાદમાં 125 ગામોના માટે તમે પાણી પહોંચાડો અને અમારું જીવન બચાવો। અને આજે અમે આવા તડકામાં જો એસીમાંથી અને પંખાની નીચે કોઈ ભાઈ બેન બહાર નીકળવા નહીં માંગતું એવી જગ્યાએ આજ અમે તડકા બળબળો શાના માટે પાણી માટે અને પાણી વગર અમારે જીવવું પણ અશક્ય છે। આમાં અમારો કોઈ રાજકીય રંગ નહીં નહીં કોંગ્રેસ નહીં ભાજપ કશું જ ન માત્ર ને માત્ર અમે પાણી માટે અમારા હક માટે આનું આંદોલન કરીશું। જો આની અંદર કર્માવાદમાં પાણી નહીં આવે તો આના માટે અમે ગમે તે ભોગે અમે અમારી જાત ગમે તે રીતે ઘસી નાખીશું પણ પાણી માટે અમે છેલ્લા શ્વાસ સુધી પણ લડવા તૈયાર છીએ। જો આ તળાવને ખરેખર નર્મદાના નીરથી ભરવામાં આવે તો આ વિસ્તારના પાલનપુર અને વડગામ તાલુકાના બધા જ ખેડૂતો 125 થી વધારે ગામોના ખેડૂતોને કાયમ માટેની ઝંઝટ પાણીની માંથી મુક્તિ મળી જાય અને નર્મદાનું પાણી બાજુમાં મુક્તેશ્વર યોજનામાં સરકારે નાખવાનું જે વિચાર્યું છે ખૂબ સારી બાબત છે। ત્યાંથી પાણી ઉંચકી અને માત્ર 18-20 કિલોમીટરનો ગાળો છે તો અહીં નાખવામાં આવે તો પશુપાલકો ખેડૂતો સૌના માટે એક જીવાદોરી સમાન તળાવ છે તો આ તળાવમાં ખરેખર પાણી નાખવું જોઈએ એવી તમામ ખેડૂતોની માંગ છે। બધા જ ખેડૂતો અત્યારે અહીં ભેગા થઈ અને સંકલ્પ ગુરુ મહારાજની સાક્ષી લઈ અને આના માટે લડત કરવા માટે પણ લડત કરવી પડે। ઘણા વર્ષોથી આ કર્માવત ભરવા માટે ખૂબ જ મહેનત કરતા હતા। લાલજી મામા મરી ગયા, લાલજી મામાએ ખૂબ મહેનત કરી પણ એ થોડા બધી પહોંચાડી પણ એને આગળ પહોંચ્યું નથી એટલે એની આશા પૂરી થાય એ લાગણીથી આ બધા ભાઈઓ અને બેન ભાઈઓ એકલાનું નથી પણ બહેનોને સાથે રહી અને ગામડે ગામડે ખૂબ જ આના માટે તમે જઈ ગામે ગામે જઈ અને ખૂબ જ એને મહેનત કરો અને પાણી વિશે આ કર્માવતમાં પાણી આવે એ વિશે આપણે નરેન્દ્રભાઈને ખૂબ જ લાગણીથી એમને આપણો સાથ પોકે એવો ખૂબ જ મહેનત કરો। પાલનપુર વડગામ તાલુકાના 125 થી વધુ ગામડાના ખેડૂતો કળશમાં માટી લઈને સંકલ્પ કરી રહ્યા છે। જ્યાર સુધી કર્માવત તળાવમાં પાણી નહીં ભરાય ત્યાર સુધી લડત ચાલુ રહેશે। આપણી સાથે ખેડૂતો છે, જે પ્રકારે આજે ખેડૂતો આંદોલન એક શરૂઆત કરી રહ્યા છે શાના માટે? વડગામ તાલુકાની અંદર સૌથી વધારે કોઈ પ્રોબ્લેમ હોય તો એ પાણીનો છે અને સરકાર પાસે અમારી એવી માગણી છે કે ખેડૂતો હંમેશા સરકાર સાથે જ રહ્યા છે અને આટલો જો કર્માવતનું જો પાણી ભરવામાં આવે તો આજુબાજુના 50-60 અથવા તો 70 અનેક ગામડોનો પાણીનો પ્રશ્ન ખાસ ઉકેલ થાય અને ખાસ દરેક ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન અત્યારે જીવાડવો એ પણ અમારા માટે એક સમસ્યા બની ગઈ છે તો સરકાર પાસે અમારે એવી માગણી છે કે જલ્દીથી જલ્દી આ કર્માવત તળાવ ભરવામાં આવે તો અમને આનો પાણીનો ઘણો ખરો ઉકેલ મળી શકે। ચોક્કસ, જે પ્રકારે આજે કળશ લઈને આવ્યા છો કેવો સંકલ્પ કરવામાં આવ્યો? અમને પાણી મળ્યા, અમારા તળાવની અંદર પાણી ભરાય અને એનાથી અમારું સમૃદ્ધિ વધે એના માટે અમે આ મહેનત કરી છે અને હવે તમારો સાથ સહકાર મળે અને સરકાર અમને પ્રોત્સાહિત કરીને પાણી આપે એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને એ અમારો સંકલ્પ પૂરો થાય એવું આ ગુરુ મહારાજને પાસે ચોક્કસ એક સંપર્ક લેવામાં આવ્યો છે। જે પ્રકારે આજે કળશ સાથે આવ્યો છે તળાવમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તે શું સંકલ્પ લેવામાં આવ્યો? અમારો સંકલ્પ એ છે કે અહીંયા જે પાણીના તળ નીચા ગયા છે, પાણી છે નહીં, તો 125 ગામોની પરિસ્થિતિ એટલી વિકટ છે કે કદાચ અમારા ઢોરો સાથે અમારી ઇજરત કરવી પડશે તો આપણા માધ્યમથી અમે સરકારશ્રીને જણાવીએ છીએ કે કોઈપણ સંજોગોમાં તો જો નર્મદાના નીર નાખી અને કર્માવતને ભરવામાં આવે તો એ કર્માવત સાગર બની જાય, પર્યટક થઈ જાય, લોકોની આજીવિકા મળી જાય, લોકોની સુખાકારી થાય તો અમે સરકારશ્રીના આપણા માધ્યમથી કહીએ છીએ કે કોઈપણ સંજોગોમાં આ તળાવમાં પાણી નાખે એ અમારો સંકલ્પ છે। આ સંકલ્પ એ અમારો દૃઢ સંકલ્પ છે, જ્યાં સુધી નર્મદાના નીર કર્માવતમાં નહીં આવે ત્યાં સુધી અમે અમારો કોઈપણ કાર્યક્રમ કરવા માટે ખેડૂતો ઘર બહાર તન છોડી અને કરવા તૈયાર છીએ।
ચોક્કસ જે પ્રકારે 125 ગામના ખેડૂતો આજે 1000થી વધુ ખેડૂતો કરમા તળામાં ભેગા થયા અને જે કળશ છે તે કળશ હવે ગામડે ગામડે ફરીને એટલે કે ખેડૂતોને જાગૃત કરશે અને જાગૃતિ બાદ આ તળાવ ભરવાની જે માંગ છે તે માંગ ઉઠી છે એટલે કે જે પ્રકારે આ સમગ્ર જે તળાવમાં પાણી નહીં ભરાય ત્યાં સુધી ખેડૂતો નહીં જંપે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.